અમદાવાદથી હમણાં સુરત જતો હતો, તો બરાબર ગીતા મંદિરથી એક યુવાન ચડ્યો, કાનમાં હેન્ડ ફ્રી, હાથમાં મોબાઈલ, અને આવીને મારી બાજુની સીટમાં બેઠો. એટલે ઓલો કંડક્ટર આવ્યો ને, એટલે મેં એક સુરતની ટિકિટ લીધી, ઓલા યુવાને છે ને વડોદરાની ટિકિટ લીધી. અને બરાબર અમે બે બેઠા હતા, બસ ચાલુ થઈ ગઈ, બસ હાલતી થઈ ગઈ, અને એ યુવાન એટલો બધો મશગુલ થઈ ગયો અંદર મોબાઈલમાં, એક તો કાનમાં હેન્ડ ફ્રી ઘાલેલી અને હાથમાં મોબાઈલ, અને એટલો મોબાઈલમાં મશગુલ થઈ ગયેલો, એટલો મોબાઈલમાં મશગુલ થઈ ગયો, ગાંડો થઈ ગયેલો મોબાઈલમાં હો. અને બરાબર એમ કે વડોદરા આવી ગયું, મેં એને કીધું હતું એનો, મેં કીધું વડોદરા આવ્યું, એણે કંઈ ધ્યાન જ ન દીધું, બોલો, મારે હામું જ ન જોયું. વડોદરા આવી ગયું, સુરત આવ્યું, સુરત આવ્યું ને પછી હેન્ડ ફ્રીનો ડટ્ટો કાઢીને મને કે ભાઈ કયું ગામ આવ્યું, મેં કીધું સુરત આવ્યું, આ મોબાઈલ તમને બહુ આગળ લઈ જાય કીધું. આ તમારે વડોદરા ઉતરવું હતું ભાઈ, સુરત આવી ગયું કીધું. હા, એટલા બધા મોબાઈલમાં. અને હમણાં હું ટ્રેનમાં જતો હતો, મુંબઈ જતો હતો ને ટ્રેનમાં, તો બરાબર એક છોકરી બેઠી હતી અને એની બાજુની સીટ ખાલી હતી, તો હું બેહવા ગયો ને, ત્યાં એક દાદા આવ્યા, મને કે મને બેહવા દે કે એના બાપા જેવો છું, મેં કીધું હું એના ભાઈ જેવો છું, મને બેહવા દે, મને કે પણ હું એના બાપા જેવો છું, પણ મેં કીધું હું એના ભાઈ જેવો છું. અમે બે રકઝક કરતા હતા ને, તો છોકરી ઊભી થઈ, એ કે તમે બાપ દીકરો બે બેહો, એ કે છોકરી ઊભી થઈને વહી ગઈ. બોલો, અઘરા માણસો થઈ ગયા. હમણાં એક બેને તો એના વરનો મોબાઈલ ચેક કરી અને પછી એના વરને કીધું કે બધું તો બરાબર છે, પણ આમાં લખ્યું છે ચક્કા ચાવાળાએ કે તમે જયમાક નહીં. એ આવું કેમ પૂછે છે તમને જયમાક નહીં? હવે એની એની ઘરવાળીને ખબર છે એ ચક્કો નથી, ચક્કી છે. અઘરું છે ભાઈ. અને આ મોબાઈલની વાત આવી એટલે એક બે હજી વાત કહી દઉં. એક સાસુએ સાસુ જમાઈની તમે જે ભૂકા કાઢી નાખ્યા હોય, હમણાં એક જમાઈરા છે ને એના સાસુ પાસે ગયા, જઈને કીધું કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થઈ ગયું છે, તો એ તમારા સસરાને મળો છે હું, તો એના સસરા પાસે ગયા હતા, સસરાને જઈને કીધું કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થઈ ગયું છે હું, એ કે ભાઈ તમારે તો વોરંટીમાં છે ને, મારે તો એ પતી ગઈ છે, કે તમારે તો વોરંટીમાં છે જ્યાં આવે છે વેકેશન કરવા, મારે તો આ ક્યાંય જાતી જ નથી, કે વોરંટી પતી ગઈ, ગેરંટીની તો વાત જવા દો. હમણાં એક બેન કબર ઉપર બેઠા બેઠા ગુલફી ખાતા, બોલો, એક તો મોટો જબર એમ કે પન્નાવાળો એમ કે ડ્રેસ પહેરેલો અને બેઠા બેઠા ગુલફી ખાય, એમાં એક જણો સાયકલ લઈને જ નીકળ્યો, બેનને કે બેન આ કબર છે આની માટે બેઠા બેઠા ગુલફી ન ખવાય, ઓલા બેન કે ભાઈ ગરમી થાય છે, પણ એમ નહીં કબર ઉપર બેઠા બેઠા ગુલફી ન ખાય, ઓલા બેન કે પણ અંદર ગરમી થાય છે. પછી ઓલો જે ભાગ્યો છે રિક્ષાની સાઈડ કાપે છે, કીધું રહેવા દો, કારણ વગરની કોઈને સલાહ ન દો. અમુક અમુક માણસો મેં પહેલાં કીધું બહુ સલાહ દે ભાઈ. હા, એક જણો મને કહે કે હું ઘરે જાઉં ને તો મારી ઘરવાળી અને મારો નોકર બે હારે ઝુલામ બેઠા હોય, એનું મારે શું કરવું, કે બે હારે હિચકતા હોય પાછા, એ કે હું જાઉં ને ત્યારે નોકર અને મારી ઘરવાળી હાથ પકડીને બે હિચકતા હોય, પાછો ત્રણ ચાર દિવસ પછી પાછો મને હામો મળ્યો, મેં કીધું હું થયો તારી ઘરવાળી ને તારો નોકર બે હારે હિચકે જ હિચકામાં, તો એનું થયું હું, મને કે મેં એનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો, મેં કેવી રીતના, મને કે મેં હિચકો જ વેચી નાખ્યો, હિંડોળો હોય તો બે ઝુલા ખાઈ નાખી રહી, અઘરા છે માણસો. એક છોકરો ડિસ્કો કરતો હતો, બોલો ડિસ્કો કરતો, મેં કીધું ડિસ્કો કાં કર, અરે મન કે એક છોકરી કે મારું દિલ તોડી નાખ્યું, પણ મેં એમાં ડિસ્કો કાં કર, મન કે મેં તો એ ખોયું છે જે મારું નહોતું, પણ એણે તો એ ખોયું જે એનું હતું, એ કે હા. ત્યાં પાછો પાછો શાયરી બોલ્યો, ચાંદની ચાંદ સે હોતી હે સિતારો સે નહીં, મોહબ્બત એક સે હોતી હે હજારો સે નહીં, ત્યાં અમારો બાગુ આવ્યો, એ કે ચાંદની ચાંદ સે હોગી તો સિતારો કા ક્યાં હોગા, મોહબ્બત એક સે હોગી તો હજારો કા ક્યાં હોગા. અને તમે જોજો, જો તમે એક એક વસ્તુ તમે જોજો, આ આંખની કરામત છે હો ભાઈ. હા, આંખથી આંખ મિલાવીને પ્રેમ કરે એ પ્રેમિકા હોય, આંખ નીચી રાખીને પ્રેમ કરે એ નોકરાની હોય, આંખ કાઢીને પ્રેમ કરે એ ઘરવાળી હોય, પણ આંખ બંધ થાય ત્યાં સુધી પ્રેમ કરે ને એ માં હોય સાહેબ. જ્યારે તમારી આંખ બંધ થઈ જાય ને ત્યાં સુધી તમને પ્રેમ કરે એ માં હોય, અને જેની આંખ આપણે જોઈ નથી છતાં આપણને પ્રેમ કરે ને એ ઈશ્વર હોય સાહેબ. જેની આંખ આપણે જોઈ નથી છતાં આપણને પ્રેમ કરે એ ઈશ્વર હોય. હા, અને આંખની વાત આવી એટલે કહી દો, એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ જેવા કર્મ જે કરે ને એવા એને જ ભોગવવા પડે. મેં તો કેમ, મને કે તમને દાખલો આપો, મેં બોલો, મને એને દાખલો આપો, ભૂકા કાઢી નાખ્યો આપો, મેં તો બોલો, મને કે આપણે એમ કહેવાય કે રોડ ઉપરથી હાલ્યા જતા હોય અને આપણી નજર એ કે આંબામાં કેરી લટકતી હોય અને એ કેસર કેરી ઉપર આપણી નજર પડે, એટલે નજર કોની, આંખે આંખે ત્યાં દ્રષ્ટિ કરી, કે એટલે આંખ ત્યાં જવાની નથી, ત્યાં પગ જાય હાલીને, એ કે ત્યાં પગ જાય, પગ તોડી ન હગે, તોડે કોણ, હાથ, હાથ તોડે, હાથ તોડે ખાઈ ન હગે, ઊંઘી ન હગે, ઊંઘે કોણ, નાક, નાક ઊંઘે પણ ખાઈ ન હોગે, ખાય કોણ, જીભ, જીભ ચાખે પણ રાખે નહીં, અંદર જાય, અંદર જાય એટલે પેટ ખાય, એમાં એ કે બગીચાનો માળી ભાળી જાય અને વાહેથી બે ધોકા મારે તો વાગે કોને, વાહાને.
મેં કીધું બરાબર. મને કે વાહાને વાગે તો આહુડા ક્યાંથી નીકળે? મેં કીધું આંખમાંથી. મને કે થઈ ગયું ને, જેવા જે કર્મ કરે ને એવું જેને ફળ ભોગવવું પડે, જેની દ્રષ્ટિ જ્યાં પડે ને એની જ આંખમાંથી પછી આહુડા નીકળે છે. જેવા જેવા કર્મ કરો ને એવા ફળ ભોગવવા પડે. હમણાં તો આ તડકો બહુ પડે ને ભાઈ, ગરમી ભૂકા કાઢી નાખે એવી ગરમી પડે. એમાં બરાબર એમ કે કોલેજ જઈને છોકરી હાલી જતી હતી, ચક્કર આવ્યા રોડ ઉપર પડી ગઈ, ત્યાં તો માણસો ભેગું થઈ ગયું પબ્લિક ફૂલ. એમાં અહીંયા ગોબર દાદા ગયા, જઈને કે જલ્દી ફટાફટ લીંબુ પાણી લઈ આવો, ફટાફટ લીંબુ પાણી લઈ આવો. એક છોકરો દોડતો દોડતો ગયો, ગ્લાસ ભરી લીંબુ પાણી લઈ આવ્યો. ગોબર દાદા ગટ 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 પી ગયા. પછી ઓલાને કે હું આવું ક્યાંક જોઉં તો મને ચક્કર આવવા માંડે એ કે કીધું. ઓલાને ચક્કર આવી ગયા, તમને તો આમથી આમ તો તમે પી ગયા. બોલ આવા માણસો છો. હમણાં એક પત્ની એના પતિને કે તમે આ ધોળા પેન્ટ ઉપર પીળો શર્ટ ન પહેરો. એનો ઘરવાળો કે કેમ? એ કે તમે ગઈકાલે કે ધોળા પેન્ટ ઉપર પીળો શર્ટ પહેરો તો ને, તો મારી ફ્રેન્ડ કહેતી હતી જો તારા દાળ ભાત આવે. એ રહેવા દો તમે. અને સાહેબ આ મોબાઈલની અંદર કીબોર્ડ આવે, તમને આમાં ખબર છે ને કીબોર્ડ આવે. આમાં અમુક લોકો ગુજરાતી રાખે અને ઇંગ્લિશ એ રાખે, અમુક લોકો હિન્દી રાખે અને ઇંગ્લિશ રાખે. આ બે કીબોર્ડ હાચવવા, એ બે ઘરવાળી હાચવવા જેવું અઘરું છે. આ બે હાચવવાની, બે ઘરવાળી હોય ને એવું અઘરું છે. હા, અને આ મોબાઈલ આવ્યા પછી જે માણસ ગોટે ચડી ગયો છે ભાઈ, તમે વાત જવા દો. મોબાઈલ આવ્યા પછી જે ભૂકા કાઢે છે માણસો. આ મોબાઈલની એક વાત કહી દઉં. આમ તો આ મોબાઈલને છે ને હમણાં મેં ચાર્જમાં મૂક્યો, તો મેં ચાર્જમાં મૂક્યો ને તો પછી મેં મારી ઘરવાળીને કીધું. મેં કીધું આ આખી રાત મોબાઈલ છે ને ચાર્જ ન કરાય, મેં કીધું બેટરી ફાટી જાય. મને કે મને એટલી તો ખબર પડે જ છે કે બેટરી કાઢીને ચાર્જમાં મૂક્યો છે. અઘરું છે ભાઈ, અઘરું. હા, આ પતિ પત્નીના જોક્સમાં, પતિ પત્નીના એટલા બધા એમ કે એવા જોક્સ છે પતિ પત્નીના કે તમને પતિ પત્નીમાંથી જ વધારે હાસ્ય મળે. પતિ પત્ની એક પાત્ર જેવું છે, નકટું પાત્ર છે. બોલો એક જણો મને કે તમે પતિ પત્નીના જોક્સ શું કામ કહો? મેં કીધું નકટું પાત્ર છે, હવારમાં બાંધીએ ને સાંજે ભેગા થઈ જાય. આ નકટું પાત્ર છે ને એટલે મેં કીધું એમાંથી વધારે જોક્સ મળે. હો હા, તમે જોજો પતિ પત્નીના બધા કલાકારો જોક્સ બોલશે. અમે બોલીએ એટલે પતિ પત્ની ઉપર જોક્સ અમે એટલા માટે કહીએ સાહેબ કે પતિ પત્નીના એકમતા તો એની સ્વર્ગાપુરીમાં છતાં સાહેબ, કારણ કે પતિ પત્નીના જીવનની અંદર રોજ આવું બનતું જ હોય. અમુક અમુક જગ્યાએ તમે જાઓ, અમુક ઘરે જાઓ. હમણાં એક જણો ઘરે જમવા બેઠો ને તો થાળીમાં વાળ આવ્યો, ખાવામાં વાળ આવ્યો ને એની ઘરવાળીને કે આમ જોતી નથી આ ખાવામાં વાળ આવ્યો. એની ઘરવાળી કે પહેલાં તો તમે આ વાળના વખાણ કરતા હતા ને ગીત ગાતા હતા, એ રેશમી જુલ્ફેન શરબતી આંખેન આવા ગીત ગાતા હતા. ચાંદી જેસે બાલ એ તેરેન, રૂપા જેસા ગાલ એ તેરેન, આવા ગીત ગાતા હતા. અને અત્યારે કે એક વાળ આવ્યો એમાં મીડિયા રાડ્યું નાખવા, ખાઈ લ્યો છાના મુના. આખો અંબોડો આવે તો માણસ ગળકી ન જાય કે એક વાળમાં મીડિયા રાડ્યું નાખવાય કે. એનો ઘરવાળો કે જો બીજી વાર વાળ આવ્યો ને ખાવામાં તો સજનીમાંથી ગજની બનાવી દઈશ હોય કે. અઘરું છે. બોલો આ પતિ પત્નીના જીવનની વાતો કરવી છે એક બે વાત. અને આવું સરસ મજાનું આયોજન છે અને આ તમે બધા બેઠા છો. હમણાં એક પ્રોગ્રામની અંદર તો એક દાદા એટલા બધા દાંત કાઢ્યા, એટલા બધા દાંત કાઢ્યા, ચોખઠું ઉલ્લીને મારા ખોળામાં આવ્યું. બોલો એટલા બધા દાંત કાઢ્યા. અને આ ચોખઠાની વાત આવી એટલે કહી દઉં. એક દાદા હમણાં હોટલમાં જમવા બેઠા ને, તો દાદા જમવા બેઠા ને તો એણે ખાલી છે ને એમ કહેવાય ચા જ મંગાવી. તો બાજુમાં એક ભાઈ બેઠા હતા, એણે કીધું કેમ દાદા તમે ચા મંગાવી, જમવું નથી? દાદા કે જમવું ભૂખ તો લાગી છે પણ ચોખઠું ઘરે ભૂલી ગયો છું. ઓલા ભાઈ કે કાંઈ વાંધો નહીં એમ કહીને આમ જોળીમાંથી એક ચોખઠું કાઢીને આપ્યું ઠેલામાંથી. ઓલા દાદાને કે જો પહેરો તો, દાદાએ પહેર્યું. એ કે બરાબર નથી થતું, લાવો પાછું. મૂકી દીધું. બીજું ચોખઠું આપ્યું કે પહેરો તો, દાદાએ પહેર્યું. બરાબર નથી થતું, લાવો પાછું. ત્રીજું ચોખઠું આપ્યું, દાદાએ પહેર્યું, બરાબર થઈ ગયું. એ કાંઈ વાંધો નહીં, જમી લો શાંતિથી, હું બેઠો છું. દાદાએ ફર્સ્ટ ક્લાસ દાળ ભાત શાક રોટલી ખાધું, પછી ઓટકાર ખાય અને બરાબર ચોખઠું કાઢીને ધોઈને ઓલાને પાછું આપીને એટલું કીધું દાંતના ડોક્ટર લાગો છો. ઓલો કે ના રે ના, શમશાનમાં પગી છું, નીકળે ના ના, બધાને લઈ આવું છું અને તને આપું છું. હા અઘરું છે. બોલો અઘરું. હમણાં એક દાદા બરાબર એમ કહેવાય હવાના પોરમાં ગેરેજમાં જાય ને, ગેરેજમાં જઈને એમ કે ગાજર છે ગાજર. ઓલો ગેરેજવાળો કે દાદા આ ગેરેજ છે, અહીંયા ગાજર ન મળે. વૈયા જાય દાદા બીજે દિવસે પાછા, ગાજર છે ગાજર. અને ઓલો ગેરેજવાળાનો મગજ જાય દાદા જાઓ ને અહીંયા ગાજર ન મળે, શાકભાજીવાળાને દુકાને મળે. દાદા વૈયા જાય ત્રીજે દિવસે પાછા ગયા, ગાજર છે ગાજર. અને ઓલાનો મગજ ગયો ગેરેજવાળાનો, હથોડો લઈને વાંહે થયો દાદાની, હથોડો લઈને દાદાની વાંહે થયો. દાદા આગળ અને ગેરેજવાળો વાંહે, એમાં દાદાને બરાબર ઠેસ આવીને દાદા પડ્યા, ચોખઠું પડી ગયું. તો ગેરેજવાળા એવું કર્યું, ચોખઠું લઈ લીધું દાદાનું અને વૈયા આવ્યો ગેરેજમાં. ગેરેજમાં વૈયા આવ્યો ને તો દાદા ચોથે દિવસે પાછા આવ્યા, આવીને કે ગાજરનો હલવો છે હલવો. એક જણો મન કે આવ્યો મને, મારી પાસે મન કે નૌશાદભાઈ પત્ની અને ઘડિયાળ બે સરખા. મેં કીધું કેવી રીતના? મન કે બે ટકટક કરે કે. તો પણ મેં કીધું ઘડિયાળમાં તો ડંકા પડે, મન કે આમાં દંડા પડે. મેં કીધું તારે પડતા છે, કીધું અમારે નથી પડતા કીધું ભાઈ. હા હમણાં આ છેલ્લી વાત, હમણાં અમારા મિત્રના લગ્ન હતા, મારા
મિત્રના લગ્ન હતા ને તો અમે સુરતથી ગામડે બસ કરીને આવ્યો જાનની, અને બસ બાંધીને આવ્યા, લગ્ન થઈ ગયા, બરાબર એમ કે ફેરા ફરાઈ ગયા, કન્યા વિદાય થઈ ગઈ, અમે વરકન્યાને આગલી સીટમાં બિહાર્યા, વરને બારી પાસે બિહાર્યો, કન્યાના આ બાજુ બિહારી, બસ હાલતી થઈ અને બસ તારાપુર સુધી પૂગીને ત્યાં સુધી કન્યા રોતી હતી. પછી મેં કીધું, ભાભી રોવાનું બંધ કરો, કીધું હવે બહુ ન રોવાનું, વિદાય તો બધાને થતી હોય, એટલું બધું ન રહેવો ને, મને કે મારે બારી પાસે બેહવું છે. મેં કીધું ત્યાંથી બોલી હોત તો પેલા બિહાર દેત, કીધું એટલું બધું શું કામ રહો છો એમાં, કીધું. બાકી હમણાં મારા એક પ્રોગ્રામમાં પતિ પત્ની સામે બેઠા હતા ને જે તાળી પાડતા હતા ભાઈ, આમ આમ તાળી પાડે, આમ આમ, મેં કીધું તાળી પાડવાની રીત હોય, મેં આમ ન હોય, આમ 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 તાળી ન પાડવાની, મેં તો આમ આમ તાળી પાડવાની, કલાકારને પ્રોત્સાહિત કરવાના હોય આમ આમ તાળી પાડવાની, આમ આમ વિચિત્ર. બેન મન કે ભાઈ તમે કહે કે મને એમ કૌખોડોમાં આવી કે, પણ મેં કીધું બેન હરખી તાળી પડાય, મન કે તમે સાંભળો તો ખરા, પણ મેં કીધું બેન તમે આમ તાળી કાં પાડો, મન કે હું છે ને મારા જમણા હાથમાં જોઉં ને તો મારી હાહુ દેખાય, જે હું ડાબા હાથે ટીપી નાખું છું. તો મેં એને ઘરવાળાને પૂછ્યું, મેં તો તમે કાંઈ એમ તાળી પાડો, મન કે હું ડાબા હાથમાં જોઉં ને તો મને ઈ દેખાય, તો કે હું જમણા હાથે ટીપી નાખું છું, અઘરું છે. હમણાં અમારી બાજુમાં ગગાને લગ્ન થયા, બોલો, ગગાના લગ્ન 35 વરે ગોઠવાઈ ગયા, અને ગગાને લગ્ન થયા પણ ગગો ઘરવાળી લીએવો, ઘરવાળીને મોઢામાં કોળી આપે તોય ઓલીને પરસેવો વળે, બોલો. પાછો આ પૂછે, કેમ ડાર્લિંગ પરસેવો વળ્યો, તો ઓલી કે ચાવે છે કોણ તારો બાપ, કીધું ચાવવું તો તારે પડે ને અમે થોડા ચાવી દઈએ. હવે આ એક તો ઘરવાળી પાછી કાંઈ કામ કરે નહીં, એમાં ગગાની માએ કીધું કે આ તારી ઘરવાળી જો કાંઈ કામ કરતી નથી કે, કાંઈ એટલે કાંઈ અડતી નથી કે. ઓ ગગો કે જો આપણે એક તો માંડ 35 વરે મારું ગોઠવાનું છે, એને કાંઈ કહેવાય નહીં કે, પણ તમારે કે સવારમાં 8 વાગે ઉઠી અને બા તમારે છે ને મંડવાનું એમ કે રૂમ વાળવા, અને હું આહે ડોલને પોતું લઈને મંડી પોતું મારવા, એટલે તમને હું એમ કે બા રહેવા દો, આ ઉંમરે તમારે ઝાડુ ન મરાય, લાવો હું ઝાડુ માર દઉં અને હું પોતું માર દઉં, એટલે તમારે કહેવાનું નહીં બેટા, તમારે પુરુષોને ધંધો કરાય, તમારે ઘરકામ ન કરાય, તમે નોહારા લાગો, રહેવા દે બેટા હું પોતું માર દઈશ, આપણે બે આવી રીતના જપાજપી કરશું ને ત્યાં મારી ઘરવાળી આવીને ઝાડું પોતું કરવા માંડશે તો આપણું કામ થઈ જાય. હવારના પોરમાં ડોસીમાં ઉઠ્યા 8 વાગ્યામાં અને ઝાડું મારતા હતા ને ત્યાં ગગો ઊભો થયો અને ડોલને પોતું લઈને દોડ્યો, બા રહેવા દે, તમા તારે અત્યારે આ ઉંમરે હવે કામ ન કરાય, અને રહેવા દે હું કરી નાખું છું, હું ઝાડું માર દે, હું પોતું માર દઈ. એના બાકે રહેવા દે બેટા, તમારે પુરુષોને ધંધા કરાય, તમારે થોડા ઘરકામ કરાય, રહેવા દે હું માર નાખીશ. આ બે વરસાડ કરતા હતા ને ત્યાં એની ઘરવાળી આવી, એ કે પણ એક જણો ઝાડું મારો ને એક પોતું મારો, એમાં બાધો છો હું, એ કે બે મૂળ એને તો મારવું જ નહોતું ઝાડું પોતું, એને આવીને બે ને વેચી દીધા ભાઈ. અને એક 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 બેન તો એક બેન છે ને એક ડોશીમાં એના દીકરાને કહેતા હતા, એ કે બેટા તું હો ગમે એવી ગોતજે પણ આ વોટ્સઅપ વાળી ન ગોતતો, એ કે કારણ કે ઘરમાં બીજા ક્યાંક કામ હોય છે. એ કે એક જણો મારી પાસે મને કે નવસાદ ભાઈ ભૂતથી આપણે બી તો ભૂત કોનાથી બીવે, મેં કીધું ભૂત એની ઘરવાળીથી બીવે, ભૂત નહીં ઘરવાળી, મારી ઘરવાળી છે, મારા લગ્ન થઈ ગયા, હું મારી ઘરવાળી હોન્ડા લઈને જતા ભાઈ, હોન્ડા લઈને જતા હતા, મારી ઘરવાળી વાહે બેઠી હતી, તો મારે વળાકમાં વળવું હતું ને તો હું તો મેં સાઈડ લાઈટ બતાવી, ત્યાં મારી ઘરવાળી હાથ બહાર કાઢ્યો, મેં કીધું તું હાથ અંદર લઈ લે, કોકની યારે ભટકાઈ જાવે, મેં સાઈડ લાઈટ કરી છે, પણ મને કે વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઈટ ઉપર નથી, મેં કીધું તું પણ અહીંયા ધ્યાન દેને, કીધું અઘરું છે, લાંબી વાઈટ વાળા ફટાકડા છે, મોડા ફૂટે પણ ફૂટે ખરા એમ સમજે. હમણાં એક દવાખાને તો ડિલિવરી આવી ને, એક બેનને ડિલિવરી આવી, તો દવાખાને ડિલિવરી થઈ ગયા પછી બેન આમથી આમ ફાફા મારે, તો નર્સ કે બેન તમારા બાબાને ગોતોમાં એને પેટીમાં મૂક્યો છે, ઓલા બેન કે હું બાબા નથી ગોતતી, હું તો મારો મોબાઈલ ગોતું છું. આ કેવું મોબાઈલનું વળગડ આવી ગયું છે ભાઈ. અને એ પછી નર્સ પેટીમાંથી છોકરો લઈ આવી ને, તો એ છોકરો છે ને દાદાના હાથમાં આપ્યો, તો દાદાએ જોઈ અને દાદીને આપ્યો, દાદીએ જોઈને એના દીકરાને આપ્યો, દીકરાએ જોઈને એની વહુને આપ્યો, એની વહુએ જોઈને એની બેનને આપ્યો, આવી રીતના બધાએ ફેરવતા. તો ઓલી નર્સ કે એ બેન આ છોકરો એક વાહનો છે, આવી રીતના ફેરવાય નહીં એને, ત્યાં ઓલા બેન હુતા હુતા કે આ બધા વોટ્સઅપ વાળા છે, આવે એટલે તરત સીધું ફોરવર્ડ જ કરે, ફોરવર્ડ વાળી જનરેશન છે, અઘરું છે ભાઈ. મારી બાજુમાં સિદ્ધાર્થભાઈ એક જાડા ભાભી રહે છે, જાડા ભાભી એટલે એનું નામ જાડા ભાભી જ પડી ગયું છે, કારણ કે એટલા બધા જાડા, 210 કિલો વજન છે અને જાડા ભાભી, હવારના પહોરમાં કપડાંનું પોટકું ભરીને હાલતા થયા. તો એની ઘરવાળો કે અત્યારના પહોરમાં કપડાં લઈને જાછો ક્યાં, એ કે મારા બધા જૂના કપડાં છે ને, એ કે અને એ કે અમુક લોકો ગરીબ માણસો હોય ને એને દેવા જાઉં છું, એનો ઘરવાળો કે જરાક શરમ કરી કે તારા લુગડા જેને આવી જાય એ ગરીબ હોય, તારા લુગડા તો જોઈએ
આ કોઈથી ગરીબ ન હોય કે આ જાડા ભાભી અઘરા છે, અમારી બાજુમાં રહે છે, ભૂકા કાઢી નાખે એવા. આ જાડા ભાભીને મોબાઈલમાં મેસેજ આવ્યો આઈ લવ યુ, તો એણે એને ઘરવાળાને બતાવ્યો કે આમ જો મને મેસેજ આવ્યો આઈ લવ યુ. એનો ઘરવાળો કે આવા ખરાબ મેસેજ આપણે સ્વીકારાય નહીં કે, જેને આવ્યો ને એને પાછો મોકલી કે. તા કે તમે કહો એમ બસ કે બમ કરતો પાછો મોકલ્યો એને આઈ લવ યુ. અઘરા છે. હા, જાડા ભાભી બીમાર પડ્યા. અત્યારે સિઝન છે, બધા માણસો બીમાર પડે. જાડા ભાભી બીમાર પડ્યા ને દવાખાને ગયા, ડૉક્ટર સાહેબે ચેકઅપ કર્યું, પછી ડૉક્ટર સાહેબે કીધું કે તમને છે ને ઇન્જેક્શન મારવું પડશે, તમારી ઉંમર બોલો. જાડા ભાભી કે 25 વર્ષ. એ કે સાચું કહેજો કે ઇન્જેક્શનથી કે છે ને લીવર ઉપર અસર થાય, કે સાચી ઉંમર કહેજો. એ કે 28 વર્ષ. એમ નહીં કિડનીમાં અસર થાય, કે સાચી ઉંમર કહેજો. એ કે 31 વર્ષ લખી લ્યો. એમ નહીં આ બધા ઉપર અસર કરે, હાર્ડ ઉપર અસર કરે, સાચી ઉંમર કહેજો. એ કે ઓલા બેન કે હવે 35 વર્ષ, હવે હું મરી જાઉં, મારી લાશ અહીંથી જાય ને તો 1 વર્ષ આગળ નહીં જાઉં. 35 થી ઉપર નહીં એટલે નહીં. માણસોને ઉંમર છુપાવી જ બોલો, અત્યારે માણસો ઉંમર નથી બતાવતા. હા, અને અમુક ને આપણે પૂછીને સિદ્ધાર્થભાઈ તમારી ઉંમર કેટલી, તો તરત એમ કે મારી ઉંમર તો એ કે 31 વર્ષ. આપણે એમ કહે કે આ છેલ્લા 8 વર્ષથી તમે કહો છો 31 વર્ષ. 8 વર્ષ પહેલાંય મને કીધા તમે. હમણાં એક ડોસીમાં મતદાન કરવા ગયા, તો કાળું ટપકું કરે ને, બધાને કરે કાળું ટપકું, તો મતદાન કરવા ગયા ને તો કાળું ટપકું કર્યું, તો ડોસીમાં એ પૂછ્યું કે આ કાળું ટપકું છે એ કેટલો સમય સુધી ટકે, તો ઓલા મતદાન કરવાવાળા ભાઈ કે એ છે ને 1.5 મહિનો સુધી ટકે. તો ડોસીમાં કે થોડુંક માથામાં નાખી દે ને, આ મહેંદી નાખું છું ને કે 15 દિન ધોળું થઈ જાય છે. હા, અને અત્યારે જો બધા ડાય કરે ભાઈ, કાળાના ધોળા કરે છે, ધોળાના અમુક કાળા કરે છે. હા ભાઈ, ધોળા આવી ગયા પછી કાળા ઘણા કરે છે. એક ઘરમાં તો દાદા ડાય કરે, દાદીમાં ડાય કરે, પપ્પા ડાય કરે, મમ્મી ડાય કરે, કાકા ડાય કરે, આખું ઘર ડાય કરે. નાનો 8 વર્ષનો છોકરો બધું જોવે, એ રહોડામાં ગયો ધોળું માથું કરીને આવ્યો, અન કાળા માથાવાળા બધા છે ને કુંડાળે પડ્યા. હો એ કે અમે બધા એ કે કાળા વાળ કરી છે, તું ધોળા કરીને આવ્યો. ત્યારે છોકરો બોલ્યો કે ઘરમાં કોક વડીલ તો જોઈએ ને. હા, અને તમે જો સમજદાર ઓડિયન્સ છો એટલે તમને આ જોક્સ ઉપડી જાય, અમારે કેવું ન પડે. અમારા જાડા ભાભી છે ને ડાય કરતા જ ઘરમાં, ડાય કરતા કરતા એને ઘરવાળાને પૂછ્યું, હે તમને કહું આ ડાય છે એ કેટલો સમય ટકશે. એનો ઘરવાળો કે ગાંડી 12 વર્ષ ટકી. તો ડાય તો ટકશે જ ને એ કે એમ. હા, હમણાં એક બેનની માથે ખાલી 8 જ વાળ, શ્રીજતભાઈ 8 જ વાળો ગણ્યા ને 8 વાળ. એ બેન બ્યુટી પાર્લરમાં ગયા, બ્યુટી પાર્લરમાં જઈને કે હજી બેઠા ને તે ઓલી બ્યુટી પાર્લરવાળી કે 8 વાળ જોઈને કે આને ઘણું કે કાપું. ઓલા બેન કે કલર કરી દે, 8 વાળને રંગી દે તું. સાહેબ, એના ઉપરથી એક વાત યાદ આવે મને કે આપણી પાસે જેટલો સમય વધ્યો હોય ને એ સમયને હસી આનંદ કરીને રંગી નાખવો જોઈએ, રંગવામાં જ મજા છે. હા, તમારી પાસે હું કેટલું છે એ નથી જોવાનું, પણ એને તમે કેવું પ્રેઝન્ટ કરો છો ને એનું મહત્વ છે. સાહેબ, એની પાસે માત્ર 8 વાળ છે તો એણે કીધું રંગી દે. એમ આપણી પાસે જેટલો સમય વધ્યો છે ને દાંત કાઢીને આનંદ કરી લેવા. બાકી અમુક તો જે હોગી મોઢા લઈને આટા મારતા હોય ભાઈ, હા જૂની કબજિયાત થઈ ગઈ હોય ને એવું લાગે. બોલ, અને તમે જોજો તમે અત્યારે વરસાદ આવે એટલે આ વરસાદના જેવા અમીછાટના ધરતીના ખોળે પડે એટલે તમે જુઓ ને એટલે આખી ધરતી આમ લીલીછમ થઈ જાય. જૂના ગમે એવું ઝાડવું હોય ને તો એને કૂંપણ્યું ફૂટે, નવા પાન આવે, ખડ ઉગે. તમે જોજો બધી જગ્યાએ નવા પાન આવશે, બધા ઝાડમાં, એકમાં નહીં આવે. શેમાં? કેળડાના પાનમાં, કેળડાના ઝાડમાં કોઈ દી પાન ન આવે. કેળડાના ઝાડની અંદર કોઈ દી પાન આવે નહીં. અમુક માણસો કેળડા જેવા હોય, એને ગમે એટલું તમે બોલો, ગમે એવું બોલો તો એને મજા જ ન આવે. એ કૂતરું કોચ ગળી ગયું હોય ને એમ બેઠો હોય. આપણને એમ થાય કે આને બે ઢીકા મારલી, દાંત તો હસોડો કાઢે જ નહીં. બોલો, અમારે જાડા ભાભી જે રહે છે ને એ એપાર્ટમેન્ટ છે, 3 માળનું એપાર્ટમેન્ટ છે. હવે એમાં વરસાદ હમણાં બહુ થયો ને તો એપાર્ટમેન્ટના દાદરા પડી ગયા. તો હવે 3 માળની અંદરથી પહેલા માળવાળા તો ઠેકડા મારી નીચે આવી ગયા ને, બીજા માળવાળા નિહાણી મૂકીને નિહાણીથી ઉતર્યા ને, પણ આ જાડા ભાભી ત્રીજા માળે રે. હવે એનો ઘરવાળો તો ગમે એમ કહીને દોડે ટીંગાઈને ઉતરી ગયો, પણ આને ઉતારવા કેમ? 210 કિલોના આ આખી સોસાયટી ભેગી થઈ આને ઉતારવા કેમ? ત્યાં એક જણો સલાહ દેવાયો, એ કે જેસીબી મંગાવો, જેસીબી મંગાવો. એનો ઘરવાળો કે પણ જેસીબીનો તો વિચાર કરી કે આ જેસીબી બિહારીને ઉતારી દે, જેસીબી નો તૂટી જાય કે, જેસીબી મંગાવો. અમુક સલાહ દેવા હાટું જ પેદા થયા છો, એવી સલાહ દેતા હોય. હમણાં બે ભાઈઓ અલગ થયા ને એટલે પેલા ભાઈ ને નાનો ભાઈ ને મોટો ભાઈ બે અલગ થયા એટલે બધી જમીનના ભાગ પાડ્યા, ઘરના ભાગ પાડ્યા, જે એની પ્રોપર્ટી જાયદાદ હતી બધાના ભાગ પાડ્યા. છેલ્લે એક ડોસીમાં વધ્યા અને બે મૂંઝાણા. ત્યાં એક જણો સલાહ દેવાયો, એ કે શું થયું? એ કે અમે બધાના ભાગ પાડ્યા, એ કે આ ડોસીમાં વધ્યા, એનું શું કરવું? એ કે કાંઈ નહીં, સદબટ કરો. સત્તા પડે તો મોટાના, બઠ્ઠા પડે તો તમારા.
તો ત્યાં મારી જેવો એક જણો આવ્યો હોય કે આડા પડે તો કે તું લઈ જાય, આડા પડે તો તું લઈ જાય, કે પરબારા વળાઈ દેવા, બોલો આવા માણસો છો. અને અમુક અમુક જોયો સલાહ દેવા વાળાની વાત મેં કરીને, અમુક અમુક તો એવી સલાહ દેતા, પતિ પત્નીને ઝઘડો થયો હોય ને ત્યાં વાંઢો સલાહ દેવા જાય. હવે કે હું હોઉં ને તો મારી મારીને તોડી નાખું એ કે અને ઘર ભેગી કરી દઉં કે મારી બૈરી હોય ને તો તારે હું તારી નાઈતમાં ભેળવો, તું તો વાંઢો છો, આની વાંઢો કરવો. બિચારાનું માન ગોઠવણું જાને. અમુક તો જે સલાહ દેવા આવતો હોય ને આપણને એમ થાય નાક ઉપર એક ધીંબો માર લઈ, બોલો એવી સલાહ દેતા હોય. બોલો સલાહ દેવા સિવાય બીજો કંઈ ધંધો જ નથી. મફતમાં એક જ વસ્તુ મળે છે સલાહ. હા, તમે ગમે એની પાસે માંગો ને એટલે મંડે તરત દેવા. બોલો હમણાં મને થોડુંક પેટમાં ગડબડ હતી ને મને સલાહ દેવા માંડે. બોલો કોકે ફલાણી ફાંકી પીવો, કોકે ફલાણી ફાંકી પીવો. ભાઈ નથી પીવી કીધું ફાંકી, ભાઈ અમે માવાની ફાંકી ખાઈ એ ખાવા દે કીધું, બીજી રહેવા દે. અઘરા થઈ ગયા માણસ. હમણાં એક બેન ઓફિસે એને ઘરવાળાને ફોન કર્યો, હાલો ડાર્લિંગ ક્યાં છો? ઓલો કે ઓફિસે છું. એમ ઓફિસે છો? હા. એ કે તો એનો ઘરવાળો કે તો મને તે ફોન કેમ કર્યો? એની ઘરવાળી કે બાજુવાળા ભાભી ભાગી ગયા ને તો મને વિચાર આવ્યો જરાક જાણી લઉં તમે ક્યાં છો. એમ ઓફિસમાં છો ને? એમ બોલો પતિ પત્ની ઉપર વિશ્વાસ નથી રહ્યો. બોલો આ કેવો સમય આવી ગયો, પતિ પત્નીને એકબીજા ઉપર વિશ્વાસ નથી રહ્યો. બોલો જેમ આપણા જીવનમાં શ્વાસની જરૂર છે ને એમ પતિ પત્નીના જીવનની અંદર વિશ્વાસની જરૂર છે સાહેબ. વિશ્વાસથી હાલતું હોય ને તો કોઈ દિવસ કાંઈ વાંધો ન આવે, વિશ્વાસની જરૂર છે. હમણાં હું રમેશભાઈ મારી બાજુ રહે છે, અહીં કોઈ વખત માફ કરજો, મારી બાજુ રમેશભાઈ એના હોઠ દાજી ગયેલા, આવા આવા થઈ ગયેલા. મેં કીધું રમેશભાઈ હોઠ કેમ દાજી ગયા, આવા થઈ ગયા હોટ? અરે મને કે કાંઈ નહીં, હમણાં વેકેશન હતું ને તારી ભાભી ગઈ કે પિયર તો હું રેલવે સ્ટેશન મૂકવા ગયો હતી, એટલો બધો હરખ આવી ગયો ને તો કે એન્જિનને બકી ભરી લીધી. આવડે મોટું મોટું થઈ ગયું. હમણાં રમેશભાઈ મારી બાજુ રહે ને એનો બાબો બે વરનો છે, રાતે કજીએ છેડ્યો, એવો કજીએ છેડ્યો, એવો કજીએ છેડ્યો, રાતે બે વાગ્યો. રમેશભાઈ કે આને છાનો રાખ, આ સોસાયટીમાં આજુબાજુવાળા બધા હુતા હોય ને રોવે છે, ત્યાં એની ઘરવાળી હાલડા ગાવાની શરૂઆત કરી. હવે એવા હાલડા ગાયા ને એવા હાલડા ગાયા ને તો આખી સોસાયટી ભેગી થઈ અને રમેશભાઈનું ઘર ખખડાયું. રમેશભાઈ ઘર ખોલ્યું ને એટલે સોસાયટીવાળાએ કીધું બાબો ભલે રહોતો, આને કયો ગાવાનું બંધ કરી દે, સારું ગાતા હોય તો મજા આવે. ગવાય કોને, બધી વાત સાચી પડે એટલું જ બોલવું, ખોલવું નહીં કદી વેણ ખોટું, છોલવા નહીં કદી કુણના છાબડા, માપ બંધાય નહીં મોટું, હરખવું નહીં કદી પારકે આણથી, પરખવી નહીં કદી નિંદા પ્યારી, ભૂખ મરો હોય તો અખાદ ને બરખવું, નિરખવી નહીં કદી અવર નારી, પૂછ્યા વગર પારકા પંચમાં પડવું નહીં અને ગાળા વગર પાણી નકો પીજે, આ કુંભ રાશિ કવિ સાચું કે ગળાના સ્વાદ વગર નકો ગાજે. સારો ગળાનો સ્વાદ હોય ને તો ગવાય. અમુક ગાતા હોય ને તો આપણને એમ લાગે કોયલ જેવું ગાય છે, અમુક કાબર જેવું ગાતા હોય. બોલ આ સત્ય ઘટનાનો પ્રસંગ કહું, મારા જીવનમાં સત્ય ઘટના બની ગયેલી પ્રસંગ. એક અમારે એક ભાઈ એક પરિવાર છે, આઠ જણાનો પરિવાર, આઠ ભાઈઓ છે, એમાં મોટા ભાઈને લગ્ન થયા હાથ કુંવારા, હાથે એના લગ્ન થયા જ નહીં, સદ્ધર વાંઢા. સદ્ધર એટલે સદ્ધર વાંઢા, એમ 38, 40, 42, 45 વર્ષ વટી ગયેલા, કોઈનું થયું નહીં, મોટા ભાઈના થઈ ગયેલા. હવે મોટા ભાઈનો બાબો એના લગ્ન અને એમાં લગ્ન ગીત ગાવા માટે અમારે બધા ટીમ ગયેલી, એમ લગ્ન ગીત ગાવા અને મારે અહીંયા થોડુંક સંચાલન કરવાનું. હવે અમે અહીંયા ગયા ને એટલે અમારા એક લગ્ન ગીત ગાવા માટે એક બેન હતા ને એ બેને લગ્ન ગીત ગાયું. વન રાતે વનમાં મીંઢોળ જાજા, મીંઢોળ પરણેને ઝાડવા બાળ કુવારા. હજી એટલું બેને ગાયું ને ત્યાં ઓલા હાથ વાંઢામાંથી એક વાંઢો ઉપર આવ્યો, એ કે આમ ન ગવાય, લાવો હું ગાવ. અને વાંઢાએ જે ગાવાની શરૂઆત કરી, એણે શરૂઆત કરી, આખા રે કુટુંબમાં અમે વાંઢા જાજા, આ ભત્રીજો પરણેને કાકો બાળ કુવારો. અમે ત્યાંથી મૂકીને ભાગી ગયા. અમે અહીંયા આપણે લગ્ન ગીત નથી ગાવા કીધું, અહીંયા લગ્ન ગીત ગાઈને શું કરવું કીધું. બોલો અમુકમાં અમારે એક બેન દાયરામ ગીત ગાતા, બોલો એવું સરસ મજાનું બેન ભજન ગાતા હતા. અને એક જણો આગળથી ઉભો થયો, 2001 ત્યાં તો બેન ઉલ્લી ઉલ્લીને મીંડા ગાવો, તમે અમારી સામે આમ ઘોર કરો કે રૂપિયા આપો તાળીઓ પાડો ને તો કલાકારો ઉલ્લી ઉલ્લીને ગાવા માંડે. પછી એક જેન્ટ્સ અમારા સિંગરનો વારો એવો જેન્ટ્સનો, એટલે એ ભાઈ આવીને એણે ભજનની એવી લેરખી કરાવી દીધી. ઓલો આગળ બેઠો હતી કે 2001, અને આણે પછી ધબધબાટી બોલાવી, બે ભજનની જગ્યાએ 6 ભજન ગાયા. પછી મારો વારો આવ્યો, મેં હાસ્યને એવી મોજ કરાવી, ઓલો ઊભો થઈને કે 2001. પછી એક સાહિત્યવાળા ભાઈ આવ્યો, એણે એવી મોજ કરાવી, એટલે ઓલો ઊભો થઈને કે 2001. બધામાં 2001 બોલતો હતો, એમાં પ્રોગ્રામ પૂરો થયો ને તો ઓલો હાલતો થયો. હું વાંહે ગયો, મેં દે ભાઈ અહીંયા આવો તો તમે બધાને 2001 આપવાના હતા ને, મને કહેવો સોરી ભૂલાઈ ગયું, એમ કહીને થેલીમાંથી 2001 નંબરનો સાબુ કાઢ્યો. એ કે હાલ્યો નાઈન આવતા જજો, ગંધાવશો બહુ.
આવા માણસો બોલો, આવા અમારી પાસે કટાવી જાય બોલો, હા ઉપયોગ કરી જાય માણસો.